बात करें वधु एक ब्रेकिंग न्यूज सामे आवी रही छे। राज्यमां आजथी 15 18 वर्षनी वयना किशोरोनुं रसीकरणनी शरूआत थई छे। राज्यमां आजथी बाळकोना रसीकरणनो प्रारंभ। 15 18 वर्षनी वयना बाळकोने वेक्सिनेशन आपवामां आवशे। शिक्षण मंत्री जीतुभाई वाघाणी रसीकरणनो प्रारंभ करावशे। गांधीनगर खातेथी जीतुभाई वाघाणी रसीकरण अभियानमां जोडाशे। तो बात करिए अपनी साथ राजकोट थी ध्रुव कुंडेल जोड़ाया है। गांधीनगर थी वीरेन मेहता जोड़ाया है। ध्रुव अपनी पास आवा मांगे। ध्रुव जी रीते आज थी 15 18 वर्ष किशोरों ने वेक्सिनेशन नो प्रारंभ थयो छे, शुं वधु विगतो? जी शिवांगीनी, सीधा ज आपने दृश्य देखाड़ीश। हाल अत्यारे जे किशोरो छे अने तरुणो छे तेओनुं वेक्सिनेशन छे ते राजकोटमां शरू थई गयुं छे। सीधा ज आपने दृश्य देखाड़ीश। महत्वनी बाबत ए छे के आजथी राज्यभरमां 15 वर्षथी 18 वर्ष सुधीना जे तरुणो छे तेओने आजे वेक्सिनेशन आजथी शरू करवामां आव्युं छे। त्यारे राजकोटना जसाणी स्कूलमां कई कमिश्नर जी जी चौक्स थी ध्रुव, जोड़ा बदल अने माहिती बदल आभार। तो बात करिए अपनी साथ गांधीनगर थी वीरेन मेहता जोड़े गया छे। वीरेन, जी रीते गांधीनगर थी सीएमए रसीकरण प्रारंभ करावियो अने हवे टूंक ज समय में शिक्षण मंत्री जीतुभाई वाघाणी पण प्रारंभ करावाना छे, शुं वधु विगतो? ચોક્કસ, આજે આજથી રાજ્યમાં 15 18 જે બાળકો છે તેમને રસીકરણ કરવામાં આવશે। આજે અહીં જે ચૌધરી જે સ્કૂલ છે તેમાં અહીંયા વિદ્યાર્થીઓને ભેગા કરવામાં આવે છે। લગભગ 900 જેટલા વિદ્યાર્થીઓ છે તેમને રસીકરણ આપવામાં આવશે, જે 15 18 વર્ષની વયના છે। હાલ અહીં જે પ્રકારની જે વ્યવસ્થા કરવામાં આવી છે, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અહીં પધારશે અને તેમના હાથે રસીકરણ કરવામાં આવશે। સાથે અહીં 3 રૂમ બનાવવામાં આવે છે। એક છે પ્રતીક્ષા ખંડ, કે જ્યાં બાળકોને જે રસી લેવા માટે આવવાના છે તેમને બેસાડવામાં આવશે, ત્યારબાદ તેમને રસીકરણ આપવામાં આવશે। રસીકરણ માટેનો અલગ રૂમ બનાવવામાં આવ્યો છે અને ત્યારબાદ ત્રીજો નિરીક્ષણ ખંડ બનાવવામાં આવ્યો છે, કે જેમાં જે બાળકો છે તેમને રસી આપ્યા બાદ તેમને બેસાડવામાં આવશે અને તેમને કોઈ આડઅસર થાય છે કે નહીં તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। હાલ જે રજીસ્ટ્રેશન કરાયેલા બાળકો છે તે અહીં બેસાડવામાં આવે છે। આ જોઈ શકો છો, જે અહીં રસીકરણ કેન્દ્ર છે જે સ્કૂલની અંદર એક રૂમમાં બનાવવામાં આવ્યું છે અને ત્યારબાદ તે અહીં જે બાળકો રજીસ્ટ્રેશન કરાયેલા છે તેઓ અહીં બેઠા છે। આપણે વાત કરીશું બાળકો સાથે, શું નામ બેટા તારું? મારું નામ નિધિ। આજે રસી લેવાની છે, બીક લાગે છે? ના। શું રસીકરણ માટે શું પ્રૂફ આપવામાં આવ્યું હતું? આધાર કાર્ડ કે કઈ માંગ્યું હતું? આધાર કાર્ડ। અચ્છા, શું બતાવો? તો આધાર કાર્ડ બતાવો। ક્યારે રસીકરણ કરાવ્યું? રજીસ્ટ્રેશન ક્યારે કરાવ્યું? આજે જ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને જે બાળકો છે તેમને અહીં રસીકરણ માટે લાવવામાં આવ્યા છે। જો આધાર કાર્ડ ના હોય તો તેમને સ્કૂલનું જે આઈ કાર્ડ છે તે માન્ય રાખવામાં આવે છે, તે પ્રકારની સ્કૂલમાં વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ જે બાળકો છે તેમને 15 18 વયના જે બાળકો છે તેમને રસીકરણ થઈ જાય તે પ્રકારની અહીં વ્યવસ્થા કરવામાં આવી છે અને થોડીક જ ક્ષણમાં જીતુભાઈ વાઘાણી જે શિક્ષણ મંત્રી છે તેઓ અહીં પધારશે અને ત્યારબાદ રસીકરણ શરૂ કરવામાં આવશે। ચોક્કસ વિરેન, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર। તો વાત કરીએ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી ટૂંક જ સમયમાં ગાંધીનગર જે જેએમ ચૌધરી સ્કૂલ આવેલી છે ત્યાં પહોંચશે અને ત્યાંથી વેક્સિનેશનનો પ્રારંભ કરાવશે। બાળકોને રસી આપવા શાળાઓ રસીકરણ કેન્દ્ર બની છે, તો બીજી તરફ આરોગ્ય સ્ટાફ પણ રસી આપવા માટે આગોતરું આયોજન કર્યું છે। ઉલ્લેખનીય છે કે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે જે 15 18 વર્ષના किशोरो छे तेओ रसी लई शकशे। ऑनलाइन रजिस्ट्रेशन करावीने पण तेमने रसीकरण थई शकशे अने आ उपरांत जो व्यक्ति जे ते 15 वर्षथी 18 वर्षना जे किशोरो छे तेमनी पासे आधार कार्ड अथवा स्कूल आईडी होय तेना उपर तेने रसी आपवामां आवशे।